જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસિડ વર્ષાના ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ. એસિડ વર્ષાના કારણો કયા છે, તેની હાનિકારક અસરો કેવી થઈ રહી છે અને એનું નિવારણ કેવી રીતે કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, વાહનો અને ઉદ્યોગોનું પ્રમાણ અત્યારે ખૂબ વધી રહ્યું છે. પરિણામે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા એસિડિક વાયુઓ વાતાવરણમાં વિશેષ પ્રમાણમાં ઉમેરાઈ રહ્યા છે. એસિડ વર્ષા માટે આવા એસિડિક વાયુઓ જવાબદાર છે. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા એસિડિક વાયુઓ એસિડ વર્ષા માટે જવાબદાર છે. આમ તો વરસાદના પાણીની પીએચ 5.6ની આસપાસ હોય છે, પરંતુ જો વરસાદની પીએચ 5.6 કરતાં પણ ઓછી હોય તો તેવા વરસાદને એસિડ વરસાદ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એસિડ વરસાદની અહીં વ્યાખ્યા દર્શાવેલી છે. જ્યારે વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં પણ ઓછી હોય, વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં પણ ઓછી હોય તો તેવા વરસાદને એસિડ વરસાદ તરીકે ઓળખવામાં આવે છે. આ એસિડ વરસાના કારણો કયા કયા કારણોથી એસિડ વરસાદ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, વાહનો અને ઉદ્યોગોનું પ્રમાણ વધવાથી કાર્બન ડાયોક્સાઇડ વિશેષ પ્રમાણમાં વાતાવરણમાં ઉમેરાઈ રહ્યો છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને કારણે એસિડ વરસાદ થાય છે. CO2 ને લીધે એસિડ વરસાદ થાય છે. કઈ રીતે, આપણે જરા પ્રક્રિયા દ્વારા સમજીએ. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ વાતાવરણમાંના ભેજમાં ઉમેરાય અને પરિણામે કાર્બનિક એસિડ બનાવે છે. વાતાવરણમાંના ભેજમાં ઉમેરાશે અને બનાવશે કાર્બનિક એસિડ H2CO3. આ કાર્બનિક એસિડ H+ ઉત્પન્ન કરે છે, જે એસિડિકતા માટે જવાબદાર છે અને પરિણામે વરસાદનું પાણી છે એસિડિક બને એની પીએચ 5.6 કરતાં ઓછી થઈ જાય છે. જેમ કે આ કાર્બનિક એસિડ છે એનું આપણે આયનીકરણ દર્શાવીએ તો આપણે આ રીતે લખી શકીએ. અને આ જે H+ છે એ એસિડિકતા માટે જવાબદાર છે, આપણે જાણીએ છીએ, અને પરિણામે વરસાદનું પાણી એસિડિક બને છે. આ ઉપરાંત ખાસ કરીને વાહનો અને ઉદ્યોગોમાં અશ્મિગત બળતણ અને કોલસાના દહનથી વાહનોમાં અને ઉદ્યોગોમાં અશ્મિગત બળતણ તથા કોલસાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા એસિડિક વાયુઓ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ એસિડિક વાયુઓ છે જે ભેજમાં ઉમેરાય અને એસિડ બનાવે છે, આવી રીતની પ્રક્રિયા દર્શાવે છે. આ સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામી અને ભેજમાં ઉમેરાય અને પરિણામે સલ્ફ્યુરિક એસિડ બને છે. આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ભેજમાં ઉમેરાય અને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. પ્રક્રિયાનું આપણે સંતુલન કરીએ તો અહીં ઓક્સિજનની સંખ્યા 2 ટકા નાખીએ, હાઇડ્રોજન 4, સલ્ફર 2, ઓક્સિજન 4, અને 2, 6, 2, 8, ઓક્સિજન 8. આ ઉપરાંત નાઇટ્રોજન ડાયોક્સાઇડ નું પણ ઓક્સિડેશન થાય છે અને તે ભેજમાં દ્રાવ્ય થઈ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. ભેજમાં દ્રાવ્ય થઈ અને તે નાઇટ્રિક એસિડ બનાવે છે. આ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ ભેજમાં ઉમેરાઈ જાય અને જ્યારે વરસાદનું પાણી પૃથ્વી ઉપર આવે ત્યારે વરસાદના પાણી સાથે સાથે આ એસિડ પણ પૃથ્વી ઉપર આવે છે. તો સંતુલન કરી નાખે પ્રક્રિયાનું, હાઇડ્રોજન 4, નાઇટ્રોજન 4, ઓક્સિજન 8, નેની 10, 12, ઓક્સિજન 12. તો વિદ્યાર્થી મિત્રો, આવા કાર્બનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ જેવા એસિડ ભેજમાં ઉમેરાય અને જ્યારે
વરસાદ પૃથ્વી પર આવે ત્યારે વરસાદના પાણી સાથે સાથે આવા એસિડ છે એ જમીન ઉપર આવે, જળાશયોમાં ઉમેરાય. વરસાદનું પાણી જો જળાશયોમાં જાય તો જળાશયોમાં ઉમેરાય, જમીનમાં આ પાણી એસિડિક પાણી પ્રવેશે, પરિણામે જમીનને પણ નુકસાન કરે. બરફના પહાડો ઉપર જો આ એસિડ વર્ષા થાય તો બરફના પહાડોને પણ અથવા તો બરફને પણ આ નુકસાન પહોંચાડે છે, પરિણામે બરફ પીગળવાની પ્રક્રિયા વધુ ઝડપી બને. તો આ બધી ઘટનાઓ એસિડ વર્ષા માટેની આ જે બધી ઘટનાઓ છે તે ખાસ કરીને આવા પરિબળને કારણે જોવા મળે છે. આવા એસિડિક વાયુઓ ઉમેરાવાથી એસિડ વર્ષા થાય છે. એસિડ વર્ષાથી શું નુકસાન થઈ શકે, એની હાનિકારક અસરો શું છે જોઈ લઈએ. આપણે ખાસ કરીને જલીય જીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડે. જો આ એસિડ વર્ષાવાળું પાણી જળાશયમાં ઉમેરાય તો જલીય જીવ સૃષ્ટિ, માછલી છે, સૂક્ષ્મજીવો છે, પાણીમાં રહેલા બેક્ટેરિયા છે, જલજ વનસ્પતિઓ છે, આ બધાને નુકસાન પહોંચાડે છે. જો આ એસિડ વર્ષાનું પાણી જમીનમાં જાય તો જમીનમાં રહેલા પોષક તત્વોનો ને નુકસાન પહોંચાડે છે. અને સાથે સાથે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. એસિડ વર્ષાવાળી જમીન ખેતી લાયક રહેતી નથી, જમીનની ફળદ્રુપતા ઘટે છે. આ ઉપરાંત એસિડ વર્ષા ઇમારતો કે બાંધકામોને નુકસાન પહોંચાડે છે. એસિડ વર્ષાને કારણે ઇમારતોને નુકસાન થાય, ઇમારતો જર્જરિત બને અને તેને નુકસાન થાય. ખાસ કરીને તાજમહેલ જેવા જે કાંઈ બાંધકામો છે, ઇમારતો છે, તેને પણ એસિડ વર્ષાને કારણે નુકસાન થઈ રહ્યું છે. કારણ કે તાજમહેલની આસપાસના વિસ્તારમાં રિફાઇનરી આવેલી છે, જેને કારણે સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓ વાતાવરણમાં વિશેષ પ્રમાણમાં ઉમેરાય. આથી તાજમહેલ અને તેના આસપાસના વિસ્તારમાં એસિડ વર્ષા અવારનવાર જોવા મળે છે, પરિણામે તાજમહેલને નુકસાન થઈ રહ્યું છે. તો આવા ઘણા બધા બાંધકામો એસિડ વર્ષાને કારણે નુકસાન પામી રહ્યા છે. તો આને અટકાવવા માટે શું કરવું જોઈએ? ખાસ કરીને સલ્ફરના ઓક્સાઇડ ને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઓછા ઉત્પન્ન થાય તે માટે હવા સ્વચ્છ ધારો લાગુ પાડવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભ્યાસ કરીશું રચકણ સ્વરૂપના પ્રદૂષકો વિશે. આ રચકણ એટલે શું? તો કે હવામાં આવેલા ઘન સ્વરૂપના કણો, દાખલા તરીકે ધૂળના કણો છે અથવા તો રાખના કણ છે, જેને આપણે રચકણ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત હવામાં આવેલા સૂક્ષ્મ પ્રવાહી સ્વરૂપના બિંદુ, એને પણ આપણે રચકણ પ્રદૂષક તરીકે ઓળખીએ છીએ. જેમ કે સૂક્ષ્મ ભેજના કણો, તો એને પણ આપણે રચકણ સ્વરૂપના પ્રદૂષકમાં એનો સમાવેશ કરીએ છીએ. તો રચકણ સ્વરૂપના પ્રદૂષકો એટલે હવામાં સૂક્ષ્મ ઘન કણ અથવા પ્રવાહીના સૂક્ષ્મ બિંદુ સ્વરૂપના હોય છે, જેને આપણે રચકણ તરીકે ઓળખીએ છીએ. કઈ રીતે ઉત્પન્ન થાય છે આ રચકણ સ્વરૂપના પ્રદૂષકો? તો કે વાહનોમાંથી ઉત્સર્જિત થતા પદાર્થો, આગમાંથી નીકળતો ધુમાડો, લાકડાનું કે બળતણનું આપણે દહન કરીએ ત્યારે પણ આવા કાર્બનના કણો છે એ વાતાવરણની અંદર ઉમેરાતા હોય છે. ધૂળ, વિદ્યુત ઉત્પન્ન કરતા એકમો અને ઉદ્યોગોમાંથી નીકળતી રાખ, આ બધાય પ્રદૂષકો રચકણ સ્વરૂપના પ્રદૂષકો છે. આ બધા એના સોર્સિસ છે, સ્ત્રોત છે. તો આવા બધા સોર્સિસ દ્વારા આવી બધી માનવીય પ્રવૃત્તિઓને કારણે રચકણ સ્વરૂપના પ્રદૂષકો ઉત્પન્ન થાય છે અને તે વાતાવરણમાં ઉમેરાય છે. વિદ્યાર્થી મિત્રો, રચકણ સ્વરૂપના પ્રદૂષકોના બે પ્રકાર છે, જીવરહિત રચકણ પ્રદૂષકો અને જીવ સહિત રચકણ પ્રદૂષકો. એટલે કે પહેલું જે છે જીવરહિત, એટલે કે એવા રચકણ સ્વરૂપના પ્રદૂષકો કે જે નિર્જીવ પ્રકારના છે. તો અહીંયા આગળ આપણે જે ઉપર જે ચર્ચા કરી, ધૂળ છે, રાખના કણો છે, જે કાંઈ વગેરે આપણે ચર્ચા અગાઉ કરી, તે પ્રમાણેના જે પ્રદૂષકો છે એ જીવરહિતના રચકણ પ્રદૂષકો છે, જેનો આપણે આગળ જતાં વધારે ડિટેલમાં એનો અભ્યાસ કરીશું.
જીવ સહિતના રચકણ પ્રદૂષકો એટલે એમાં સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય, જેમ કે બેક્ટેરિયા છે, ફૂગ છે, કે લીલ કે શેવાળ છે, જેવા પ્રદૂષકો છે એ જીવ સહિતના રચકણ પ્રદૂષકો કહેવાય. તે રચકણ સ્વરૂપના છે પણ સજીવ છે, એટલા માટે આપણે એને જીવ સહિતના રચકણ પ્રદૂષકો તરીકે ઓળખીએ છીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, રચકણ સ્વરૂપના પ્રદૂષકોના બે પ્રકારો પડે છે, જીવરહિત રચકણ પ્રદૂષકો અને જીવ સહિત રચકણ પ્રદૂષકો. આપણે અહીં આગળ જીવ સહિત રચકણ પ્રદૂષકોનો અભ્યાસ કરવાનો નથી, આપણે આગળ જીવરહિત પ્રદૂષકો વિશેની માહિતી લઈએ. તો જીવરહિત રચકણ સ્વરૂપના જે પ્રદૂષકો છે તેમની લાક્ષણિકતા અને તેમના કદના આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને આ બે બાબતો ધ્યાનમાં રાખવાની છે, જીવરહિત રચકણોની લાક્ષણિકતા અને કદને આધારે એનું આટલા પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય. ધુમાડો, આ બધા રચકણ સ્વરૂપના પ્રદૂષકો પણ જીવરહિતના રચકણ પ્રદૂષકો છે. ધુમાડો, ધૂળ, ધુમ્મસ, ધૂમ્ર અને ધૂમ્ર ધુમ્મસ, આ બધા વિશેની માહિતી આપણે હવે પછીના લેક્ચરમાં લેવાની છે કે ધુમાડો કઈ રીતે ઉત્પન્ન થાય છે, પછી ધૂળ શું છે, એનું કદ કેટલું હોય, આ રચકણ સ્વરૂપના પ્રદૂષકોનું કદ કેટલું હોય વગેરેની માહિતી, અને સાથે સાથે આ રચકણ સ્વરૂપના પ્રદૂષકો કે જીવ રહિત છે એ આપણા સ્વાસ્થ્ય ઉપર કેવી અસર કરી રહ્યા છે તે અંગેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરશું.